નમસ્કાર, હું છું સમીર. સમાચાર વિસ્તારથી જોઈએ. સરહદ પરની વર્તમાન સ્થિતિને લઈને સંઘ પ્રમુખ મોહન ભાગવતે કેન્દ્ર સરકારને આડે હાથે લીધી. ભાગવતે જવાનોની શહાદત પર પોતાની ચિંતા વ્યક્ત કરવાની સાથે જ મોદી સરકારની નીતિઓ પર પણ સવાલ ઉઠાવ્યા. અપને યહાં પર યુદ્ધ નહીં તો ભી શહીદિયાં હોતી હૈ, ઇસકા કારણ હૈ કિ હમ અપના કામ ઠીક નહીં કર રહે. સંઘ પ્રમુખ મોહન ભાગવતનું આ નિવેદન સરકારને હકીકતનો અરીસો દેખાડવા માટે છે. જવાનોની શહાદતને લઈને મોહન ભાગવતે સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા, સાથે જ તેના કારણો વિશે જણાવતા કહ્યું કે આપણે આપણું કામ વ્યવસ્થિત રીતે નથી કરી રહ્યા, એટલા માટે આમ થઈ રહ્યું છે. સરકાર પોતાની સફળતા દર્શાવતા પ્રચાર કરી રહી છે કે પાછલા 4 વર્ષમાં કોઈ મોટો આતંકવાદી હુમલો નથી થઈ શક્યો, પરંતુ સંઘ પ્રમુખના આ રીતના નિવેદનથી સરકારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હાલમાં જ રક્ષામંત્રી નિર્મલા સીતારમણે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે મોદી સરકારના સમયમાં એક પણ મોટો આતંકવાદી હુમલો નથી થયો. સરકાર ભલે ઓપરેશન ઓલઆઉટ દ્વારા આતંકવાદીઓના ખાતમાને પોતાની મોટી સફળતા ગણાવી રહી હોય, પણ એ હકીકત છે કે પાછલા કેટલાક વર્ષની સરખામણીએ સીમા પર આ વર્ષે વધુ જવાન શહીદ થયા છે, અને રક્ષામંત્રીના નિવેદન બાદ જ સંઘ પ્રમુખનું નિવેદન આવ્યું છે. ન માત્ર આટલું જ, પરંતુ મોહન ભાગવતે ઇશારાઓમાં સરકારની નીતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. મહંગાઈ બઢ ગઈ તો મેં બઢાઈ ના આપને બઢાઈ, લેકિન ઝેલની તો હમ સબકો પડતી. બેરોજગારી બઢ ગઈ, મેં નહીં બઢાઈ આપને નહીં બઢાઈ, લેકિન કષ્ટ તો હમ સબકો હોતા. 2019 પહેલા સંઘ પ્રમુખનું આવું નિવેદન સામે આવતા ફરી એકવાર સરકાર અને સંઘ વચ્ચેનો મતભેદ સામે આવ્યો છે. આ સાથે જ વિપક્ષને પણ સરકાર પર નિશાન તાકવાની તક મળી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો તરફ રામ મંદિરના નિર્માણ અંગે ભૈયાજી જોશીના એક નિવેદને વિવાદનો મત પૂરો છંછેડ્યો. ભૈયાજી જોશીએ પહેલાં કહ્યું હતું કે 2025માં મંદિરનું નિર્માણ થશે, જોકે વિવાદ વકરતા ભૈયાજીને ભાન આવ્યું. તેમણે પોતાના જ નિવેદનને ફેરવી તોડ્યું. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પહેલાં ફરી એકવાર પ્રયાગરાજમાં ગુંજશે હિન્દુ રાગ, અને 31 જાન્યુઆરીએ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધર્મ સંસદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની રાહ જોઈ રહેલા રામ ભક્ત હોય કે વિપક્ષ, અત્યાર સુધી મોદી સરકારને એ જ અંગે ઘેરી રહ્યા હતા કે મંદિર વહી બનાવેંગે પર તારીખ નહીં બતાવેંગે. અને એવામાં જ્યારે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ રામ મંદિરના નિર્માણને લઈને 2025ની વાત કરતા ફરી એકવાર રામ મંદિર અંગે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ પ્રયાગરાજના કુંભમેળામાં વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં જણાવ્યું કે 1952માં સોમનાથ મંદિરની સ્થાપના સાથે દેશ ઝડપથી આગળ વધ્યો હતો. 2025માં રામ જન્મભૂમિ ઉપર મંદિર બન્યા બાદ દેશને વધુ એક ગતિ પ્રાપ્ત થશે. 1952માં સોમનાથ મંદિર કી સ્થાપના કે સાથ દેશ ગતિ સે આગે બઢા. 2025માં રામ જન્મભૂમિ કે ઉપર શ્રેષ્ઠ રામ મંદિર બનને કે બાદ ફિર દિશા કો ઉપર ગતિ પ્રાપ્ત થવાની. જો કે આ નિવેદન બાદ તેમણે 2025માં રામ મંદિરના નિર્માણની વાતનું ખંડન કર્યું હતું. દેખીએ, મંદિર બને એ હમારી ઈચ્છા હે, 2025 તક પૂરા હોના ચાહીએ એ હમારી ઈચ્છા હે. સરકાર કો તય કરના હે. આપ તો લગાતાર કઈ સાલો સે બાત કરતે મંદિર બનના ચાહીએ. આપ સા 25 તારીખ કી ડેટ આ ગઈ સર, ઓર 25 તારીખ કી શરૂ થોડી કરને કી બાત કી હે. આજ શરૂ હોગા તો 5 વર્ષ મે બનેગા. રામ મંદિર મુદ્દે ભૈયાજી જોશીના આવા નિવેદનને કારણે બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારીએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આ કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં છે, નેતાઓ કેવી રીતે તારીખ જણાવશે. મહત્વનું છે કે ભૈયાજી જોશીનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે 31 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં ધર્મ સંસદનું આહ્વાન કર્યું છે. દાવો થઈ રહ્યો છે કે આમાં 5,000 સાધુ સંતો ભાગ લેશે, અને આ ધર્મ સંસદમાં જ રામ મંદિર અંગે નિર્ણય પણ થઈ જશે. ત્યારે આવનારા સમયમાં મોદી સરકારની મુશ્કેલી વધશે તે નિશ્ચિત છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.
અને હવે વાત કરીશું રેલવે સ્ટેશન પર થતી ગુનાહિતે ગતિવિધિઓની. તો આ ગતિવિધિઓને અટકાવવા માટે મોદી સરકાર હવે મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશભરના 6000 રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. તો આ સાથે જ તમામ સ્ટેશનોને વાઇફાઈથી સજ્જ કરીને ત્યાંની માહિતી સીધી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે કે જેની મદદથી યોગ્ય સમયે જ ગુનેગારો સુધી પહોંચી શકાય. દેશ કે હર સ્ટેશન કો જો મેન લાઇન સ્ટેશન છે, હોલ સ્ટેશન નહીં જહાં પે લોગ કમ રહેતે હૈ ઓર રેલવે સ્ટાફ નહીં રહેતે, 6000 સ્ટેશન પે હમ સીસીટીવી કેમેરાઝ કા જાલ બિછાને જા રહે હૈ પહેલે ચરણ મેં. અગલે ચરણ મેં 12000 જો યાત્રીઓ કી ટ્રેન હૈ ઉસમે હમ સીસીટીવી કેમેરા લગાએંગે ઓર સાથ હી સાથ હર સ્ટેશન કો વાઇફાઈ સે જોડને કા કામ તેજ ગતિ સે ચલ રહા હૈ, જિસસે જબ જબ ટ્રેન સ્ટેશન પે પાસ હોગી તો વાઇફાઈ કા ફીડ ટ્રેન સે ભી સ્ટેશન પે અપલોડ હો સકેગા ઓર વો ફીડ લોકલ પોલીસ સ્ટેશન કે પાસ જાયેગા. તો ઇસસે મેં સમજતા હું એક સુરક્ષા કા માહોલ પૂરે રેલવે સિસ્ટમ મેં બઢેગા. ઉપરાંત પિયુષ ગોયલે મોદી સરકારની વિવિધ યોજનાઓની સફળતા અંગે પણ માહિતી આપી અને આ સાથે જ આયુષ્યમાન ભારત યોજના અંગે તેમણે મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. સેવા કરના ચાહ રહે હૈ, મુફ્ત મેં ઇલાજ દેના ચાહ રહે હૈ, અગર વો ઉસસે વિડ્રો કર રહી હૈ તો જો પશ્ચિમ બંગાળ કે 10 કરોડ નાગરિક હૈ જિસમે સે શાયદ 4-5 કરોડ નાગરિકો કો યે લાભ સુવિધા મિલ સકતી થી ઉનકો વો ક્યું વંચિત રખના ચાહતી હૈ ઇસ વિકાસીય કાર્ય સે, ઇસ અચ્છે સામાજિક કાર્ય સે, ઇસકા જવાબ તો મમતા બેનર્જીજી દે સકતી હૈ, મેરે પાસ તો ઉસકા જવાબ નહીં હૈ. મેં સમજતા હું ઇસકા જવાબ પશ્ચિમ બંગાળ કી જનતા આને વાલે ચુનાવ મેં તૃણમૂલ કોંગ્રેસ ઓર મમતા બેનર્જી કો દેંગી. વાત કરીશું હવે તડજોડની નીતિની, કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા તડજોડની નીતિએ જોર પકડ્યું છે અને એવામાં મમતા બેનર્જી આવતીકાલે તમામ વિપક્ષી દળો સાથે એકજૂટ થઈને મહાગઠબંધનની રેલીને સંબોધન કરવાના છે. જોકે આ રેલી પહેલા વિપક્ષી નેતાઓએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરવાનું ના ચૂક્યા. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં વિપક્ષી દળોને એક સાથે એક મંચ પર લાવવા માટે રેલી કરી રહી છે. વિવિધ સ્થાનોએ વિપક્ષના મોટા નેતાઓને આવકારતા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. મમતા બેનર્જીની આ રેલી વિપક્ષી મહાગઠબંધન માટે ખૂબ જ મહત્વની ગણવામાં આવી રહી છે. ત્યારે રાહુલ ગાંધીએ એક પત્ર લખીને મમતા બેનર્જીને રેલી માટે શુભકામના પાઠવતા લખ્યું છે કે તમામ વિપક્ષ એકજૂઠ છે, એકતાના આ કાર્યક્રમમાં હું મમતા દીદીનું સમર્થન કરું છું. હું આશા કરું છું કે આના દ્વારા એક શક્તિશાળી એકજૂઠ ભારતનો સંદેશો આપી શકીશું. મહત્વનું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી આ રેલીમાં નહીં જોવા મળે, જો કે કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે આ રેલીમાં ભાગ લેશે. સૂત્રોનું માનીએ તો મમતા બેનર્જીની આ રેલીમાં વિપક્ષના તમામ દિગ્ગજ નેતાઓ ભાગ લેશે. રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ, તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે જ નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા પણ મમતા બેનર્જીની આ રેલીમાં પહોંચશે. બીજી બાજુ પૂર્વ પ્રધાનમંત્રી HD દેવેગૌડા, હેમંત સોરેન, શરદ પવાર અને અખિલેશ યાદવ અત્યારથી જ કોલકાતા પહોંચી ચૂક્યા છે. આ પ્રસંગે અખિલેશ યાદવે મહાગઠબંધનને સમર્થન કરતા મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. आज बंगाल से और खासकर दीदी के यहाँ से जो संदेश जाएगा वो और जगह भी इसी तरह का बदलाव का संदेश होगा. देश नया प्रधानमंत्री चाहता है, देश नया प्रधानमंत्री का इंतजार कर रहा है. ताकत को इकट्ठा करने का एक प्रयास है कि भारतीय जनता पार्टी जिस तरीके से वोटों का बिखराव करके अपनी पॉलिटिकल ब्रेड तैयार करता है. ભાજપ ભલે મહાગઠબંધન સામે એકલા હાથે ચૂંટણી જીતવાનો દાવો કરે, પણ યુપી બાદ હવે કોલકાતામાં થઈ રહેલી વિપક્ષી દળોની આ રેલી મોદી સરકારની મુશ્કેલી જરૂર વધારી શકે છે. બ્યુરો રિપોર્ટ, News 18 ગુજરાતી. અને હવે વાત કરીશ બરફના તોફાનની નીચે દબાયેલી માનવ જિંદગીઓની. ઘટના છે લદ્દાખની. લદ્દાખના ખાર ડોંગલામાં
પાસ નજીક કેટલાક પ્રવાસીઓ બરફના તોફાનમાં ફસાઈ ગયા. -15 ડિગ્રી ઠંડીમાં બરફના તોફાનના લીધે રસ્તો બ્લોક થઈ ગયો અને 10 જેટલા લોકો ફસાઈ ગયા હતા, જેમાં અત્યાર સુધીમાં કુલ 5 પ્રવાસીના મોત થયા છે. તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, તેમજ 5 લોકો હજુ પણ ફસાયેલા છે. પરંતુ તેઓ કઈ જગ્યાએ છે તે અંગેની અત્યંત મુશ્કેલી નડી રહી છે. ફસાયેલા લોકો તેમજ વાહનોને રેસ્ક્યુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, પણ -15 ડિગ્રી ઠંડીને પગલે રેસ્ક્યુમાં પણ ખૂબ જ અડચણ આવી રહી છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના મતે એક ટ્રક સવારના 7 કલાકની આસપાસ હિમપ્રપાતની ઝપેટમાં આવી ગયો અને ટ્રકમાં અંદાજે 10 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં કુલ 5 મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના ગુમ લોકોની તપાસ પણ હાથ ધરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે બરફવર્ષા થઈ રહી છે અને હવામાન વિભાગે ગુરુવારે જમ્મુ કાશ્મીરમાં 9 જિલ્લામાં હિમપ્રપાતની ચેતવણી આપી. તો આમ જે બરફનું તોફાન આવ્યું તે બરફની કબર સમાન સાબિત થયું, કે જેમાં 10 પૈકીના 5 લોકોના મૃતદેહ બહાર કાઢી શકાય છે, પરંતુ બાકીના લોકો ક્યાં છે ટ્રકની સાથે તે શોધવું અત્યંત કઠિન સાબિત થઈ રહ્યું છે. કારણ કે હિમ વર્ષાની સાથોસાથ જે તાપમાન છે તે -15 ડિગ્રી પર પહોંચી ચૂક્યું છે. સુપ્રીમ કોર્ટે સબરીમાલામાં સૌપ્રથમ પ્રવેશ કરીને ભગવાન અયપ્પાના દર્શન કરનાર 2 મહિલાઓ કનક દુર્ગા અને બિંદુ અમિનીને 24 કલાકની સુરક્ષા પૂરી પાડવા માટે કેરળ પોલીસને આદેશ કર્યા છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એલેન રાવ અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીની ખંડપીઠે કહ્યું કે તેમાં ફક્ત બંને મહિલાઓની સુરક્ષાને મહત્વની સમજે છે અને અન્ય કોઈ દલીલ પર ધ્યાન નહીં આપે. આ ઉપરાંત બેન્ચે આ કેસની સાથે સબરીમાલાની પડતર અરજીઓને સાંભળવાનો ઇન્કાર કર્યો. બંને મહિલાઓએ રાજ્યમાં ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શનના કારણે તેમનો જીવ ખતરામાં હોવાથી સુરક્ષાની માંગ કરી હતી અને આ પહેલા મંદિરમાં પ્રવેશ કરનાર કનક દુર્ગાએ તેની સાસુ પર તેને માર મારવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ કનક દુર્ગાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે મંદિરમાં 50 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પાબંદીને હટાવી દીધી હતી. ત્યારબાદ સબરીમાલા મંદિર મામલે સુપ્રીમના આદેશ બાદ 44 વર્ષની કનક દુર્ગા અને 40 વર્ષની બિંદુએ ભગવાન અયપ્પાના મંદિરમાં સૌથી પહેલાં પ્રવેશ કર્યો. ગયા વર્ષના સપ્ટેમ્બરથી સબરીમાલા મંદિર વિવાદમાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટને શબરીમાલા શ્રાઇન જો જાને વાલે હૈ ઉનકે બારે મેં કુછ ઓર્ડર પાસ નહીં હુઆ, લેકિન યે ઓર્ડર હુઆ હૈ કે યે જો દો લેડીઝ આજ રિપિટેશન મૂવ કિયે થે, જો ઉનકે લિયે ઉનકા જિંદગી કા જો ખતરા હૈ તો ઉનકો પૂરા પોલીસ પ્રોટેક્શન સ્ટેટ દેના ચાહિયે. ભારતીય રેલવેમાં ફરજ પર રહેતી મહિલાઓની સંખ્યા પુરુષોના મુકાબલે ઓછી છે, ત્યારે ભારતીય રેલવેનો એક નવો નિર્ણય મહિલાઓને નિરાશ કરી શકે છે. જે પદ પર અત્યાર સુધી મહિલાઓ નોકરી કરતી આવી છે તે પદ પર ભારતીય રેલવે હવે મહિલાઓને કામ પર નહીં રાખે. હા, ભારતીય રેલવેનું કહેવું છે કે અમુક પદો પર મહિલાઓની ભરતીનો અનુભવ તેમના માટે સારો નથી રહ્યો. જી હા, એક તરફ મહિલાઓને પુરુષ સમોવડી બનાવવાની વાતો ચાલે છે, ત્યાં જ આ સમાચાર મહિલાઓને નિરાશ કરશે. રેલવેનું કહેવું છે કે રેલવેમાં કેટલાક એવા કામ છે જે મહિલાઓને ખતરામાં રાખી શકે છે, જેથી અમુક પદ પર મહિલાઓને નોકરી આપવા રેલવે નથી ઈચ્છતી. રેલવે આ મામલે ઘણું ગંભીર પણ છે, માટે એક નોટ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગને પણ મોકલાઈ છે. તો આખરે કયા કામ છે જ્યાં રેલવે મહિલાઓને નોકરી પર નથી રાખવા ઈચ્છતી? લોકો ડ્રાઈવર, ટ્રેન ગાર્ડ્સ, અને ટ્રેકમેન.
જેવા પદો પર મહિલાઓની નિયુક્તિ કરાતી હતી, પરંતુ આ એવા કામ છે જ્યાં ઘણી વખત 24 કલાકથી પણ વધુ કામ કરવું પડતું હોય છે. આવા સમયે મહિલાઓને લઈ રિસ્ક પણ રહે છે, માટે ભારતીય રેલવે વિચારી રહી છે કે આ પદો પર મહિલાઓની નિયુક્તિ ના થાય. જો કે આ પદો પર ઘણી બધી મહિલાઓ હાલ પણ કામ કરી રહી છે, ત્યારે રેલવેનું માનવું છે કે તેઓ નોકરીમાં લિંગ ભેદ કરવા નથી ઈચ્છતા, પરંતુ મહિલાઓની ઘરની જવાબદારી અને સુરક્ષાને ધ્યાને લેતા આ નિર્ણય લેવાઈ શકે છે. હાલ ભારતીય રેલવેમાં કુલ 13.5 લાખ કર્મચારી કામ કરે છે, જેમાં મહિલાઓની સંખ્યા માત્ર 3% જ છે. જો કે રેલવેના આ નિર્ણયની આલોચના પણ થઈ રહી છે કે ભારતીય રેલવે તેનું માળખું સુધારવાના સ્થાને મહિલાઓને નોકરી આપવાથી બચી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગઢના મહાત્મા મંદિરમાં જામ્યો રોકાણકારોનો મહાકુંભ. દેશ વિદેશના મહેમાનો વચ્ચે વડાપ્રધાને વાયબ્રન્ટ ગુજરાતની 9મી સમિટનો પ્રારંભ કરાવ્યો અને આ સાથે જ ફરીથી ખોલી દેવાયો વિકાસનો વાયબ્રન્ટ દ્વાર. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી પ્રધાનમંત્રી મોદીએ 9મી વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019નો પ્રારંભ કરાવ્યો. જાણીતા 19 ઉદ્યોગપતિઓ પ્રધાનમંત્રીની સાથે મંચ પર જોવા મળ્યા. પ્રધાનમંત્રીએ સમિટને સંબોધન કરતા કહ્યું કે સોલાર એનર્જીમાં ભારત આગળ વધી રહ્યું છે. નવી ટેકનોલોજીથી દેશમાં બદલાવ આવ્યો છે. અમે નવી ટેકનોલોજી વિકસાવી રહ્યા છીએ. ભારત સામે અનેક પડકારો છે, પણ ડિજિટલ પેમેન્ટથી ભારતમાં પરિવર્તન આવ્યું છે. ભારતનો મધ્યમ વર્ગ વધુ મજબૂત બન્યો છે. ભારત આર્થિક સત્તા બનવા જઈ રહ્યું છે. ભારતે છેલ્લા 4 વર્ષમાં અનેક આયામો સર કર્યા છે. વારંવાર આવતા લોકોએ ભારતનું પરિવર્તન જોયું છે. 15 સહભાગી દેશોને ભાગ લેવા બદલ આભાર પણ તેમણે માન્યો અને પ્રધાનમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટને સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ ગણાવ્યો. પ્રધાનમંત્રી મોદીએ તેમના મુખ્યમંત્રી કાર્ડ સહિતના 8 વાયબ્રન્ટ ગુજરાતને સફળ ગણાવ્યા. This event is further sharpened the edge which Gujarat had seen several decades. The vibrant Gujarat summit has had a transformation journey of 8 successful editions. સમિટમાં 12 પાર્ટનર કન્ટ્રી છે, તો 100થી વધુ દેશોના 2700થી વધુ ડેલિગેશને વાયબ્રન્ટમાં ભાગ લીધો છે. આ વખતની મુખ્ય થીમ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રાખવામાં આવી છે અને લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો પર પણ ખાસ ભાર મુકાયો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. વાત કરીશું હવે સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂના કાળા કેરની. તો વધુ 2 લોકો સ્વાઇન ફ્લૂનો શિકાર બન્યા. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક પુરુષ અને એક મહિલાને સ્વાઇન ફ્લૂને કારણે દમ તોડવો પડ્યો અને આ સાથે જ સૌરાષ્ટ્રમાં છેલ્લા 18 દિવસમાં 8 લોકોના મોત થઈ ચૂક્યા છે. શિકારી સ્વાઇન, સ્વાઇન ફ્લૂથી વધુ 2 લોકોના મોત. એક મહિલા અને એક પુરુષનું સારવાર દરમિયાન મોત. છેલ્લા 18 દિવસમાં 8 લોકોના મોત. છેલ્લા 18 દિવસમાં 47 પોઝિટિવ કેસ નોંધાયા. 27 દર્દીઓ સારવાર હેઠળ. સૌરાષ્ટ્રમાં શિકારી સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જૂનાગઢની એક મહિલા અને એક પુરુષ સ્વાઇનનો શિકાર બન્યા છે. આ સાથે જ છેલ્લા 18 દિવસમાં 8 લોકોના મોત નીપજ્યા છે. ઉપરાંત છેલ્લા 18 દિવસમાં 47 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 27 દર્દીઓ સારવાર હેઠળ છે, જે તંત્ર માટે ઊંઘ ઉડાડનારી ઘટના છે. એક પછી એક બની રહ્યા છે સ્વાઇન ફ્લૂનો શિકાર. ક્યાં સુધી ચાલશે સ્વાઇન ફ્લૂનો ભરડો? સ્વાઇન ફ્લૂ પર સખંજો કસવામાં તંત્ર કેમ નિષ્ફળ જઈ રહ્યું છે? ઘણા લાંબા સમયથી સ્વાઇન ફ્લૂએ સૌરાષ્ટ્રમાં સખંજો કસ્યો છે. એક પછી એક લોકો સ્વાઇન ફ્લૂનો શિકાર બની રહ્યા છે, ત્યારે સ્વાઇન ફ્લૂને નાથવામાં તંત્ર નિષ્ફળ જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.
તો નંદા ટકોરે અત્યારે બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર.